નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ, હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભના બારૈયાને રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે નવ ગામમાં સભા કરવા દીધી ન હતી ત્યારે ક્ષત્રિય સમાજના રોષને ઠારવા માટે ગૃહમંત્રી હિંમતનગર પહોંચ્યા છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની માફીનો પણ ક્ષત્રિય સમાજે અસ્વીકાર કર્યો છે. રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે સાબરકાંઠાની લોકસભા બેઠકના ઉમેદવાર શોભના બારૈયાને નવ ગામમાં સભા ન કરવા દેતા શોભના બારૈયાએ લીલા તોરણે પાછું ફરવું પડ્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજના રોષને લઈને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાથે હિંમતનગર પહોંચ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકર હિંમતનગરની ખાનગી હોટલમાં પહોંચ્યા છે, જ્યાં તબક્કાવાર ક્ષત્રિય સમાજ સાથે બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જીતેન્દ્ર સોલંકી, નિશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ માટે નિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.